केनाल रोड पर पटेल मोटर्स नी पाछळ केमिकलना गोडाउन में भयंकर आग लागता फायर ब्रिगेड घटना स्थले पहुंची हती। फायर कंट्रोल ना अंदर 4:50 ना टाइम पर कॉल मळ्यो तो वनमाळी जंक्शन पास गोडाउन में आग लागेली छे। तो आपणे पूना फायर स्टेशन અને નિયરેસ્ટના માંદરવાજા અને કાપોદરાને 3 ફાયર સ્ટેશનને કોલ આપ્યો હતો। ઘટનાસ્થળ પર આવીને જોયું તો ગોડાઉન 75 ફૂટ લાંબુ છે અને પહોળાઈ લગભગ 200-250 ફૂટ છે। અલગ અલગ ગોડાઉન્સ છે, એના અંદર ફાયર થઈ ગયેલું હતું। કમ્પ્લીટલી આગ પકડાઈ ગયેલી હતી। ઘટનાસ્થળ પર આવીને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરેલી છે અને કેમિકલ્સ છે એ ગોડાઉન્સના અંદર અને બાકીના અંદર અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ્સ વગેરે સ્ટોરેજ કરેલા છે। આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। ટોટલ આગને કંટ્રોલમાં કરીને પછી ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, એ પાછળથી જાણી શકાશે। પણ ફિલહાલ અત્યારે આગ બુઝાવવાનું કામગીરી ચાલુ છે, ટોટલ કંટ્રોલમાં આવ્યું નથી। આગ બુઝાવવાનું ઓલરેડી 60-70% આગ બુઝાઈ ગઈ છે, બાકીનું કામગીરી ઓલરેડી ચાલુ છે। પ્રતિક કુમાર કપૂરિયા, હું એનિમલ ક્રાઇમ કંટ્રોલની અંદર મેમ્બર છું અને સહજાનંદ એનિમલ હેલ્પલાઇન નામની સંસ્થા ચલાવી રહ્યો છું। 6 વાગ્યાની આસપાસ પૂણા ફાયર સ્ટેશનમાંથી કોલ આવેલો કે આગ લાગવાની ઘટના બનેલી, ત્યાં ઘણા બધા કબૂતરો છે, તેઓનું મૃત્યુ પણ થયું છે અને સારવારની પણ જરૂર છે। હું અને મારી ટીમ, સમગ્ર ટીમ અહીં આવેલી અને કબૂતરને રેસ્ક્યુ પણ કરેલા। આમાં ઘણા બધા કબૂતર ગુંગરામણ થવાના કારણે મૃત્યુ પણ થયા છે, ઘણા બધા કબૂતરને આપણે રિલીઝ પણ કરી દીધા છે। હજી પણ ઘણા ઘણા કબૂતર જે એવા છે કે જેમને હજી સારવારની જરૂર છે, તો એમને સારવાર પણ આ ચાલુ છે। અંદર કેમિકલ, એક પ્રકારનું કોઈ કેમિકલ હતું, એ કેમિકલના કારણે આગ લાગવાની ઘટના બની હતી। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। એલબી મોલમાં 199 થી 399 અનેક પ્રોડક્ટ્સનો ખજાનો। એલબી મોલ એટલે કે ટોટલ ફેમિલી શોરૂમ, જેન્ટ્સવેર, લેડીઝવેર, બોયઝવેર, ગર્લ્સવેરની ભરપૂર ખજાનો। દરેક પ્રસંગને અનુરૂપ ઘણી વેરાયટી મોટી સાઇઝમાં પણ અવેલેબલ, તો એકવાર જરૂરથી મુલાકાત લો। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ, રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।